आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ક્યાં મહત્વના સમાચાર ડેપ્યુટી સીએમએ ગૃહમાં જાહેરાત કરી છે આવતીકાલથી રસીકરણ ચાલુ રહેશે એટલે કે રવિવારના દિવસે પણ રસીકરણ કરવામાં આવશે પીએચસી અને સીએચસી સહિત હોસ્પિટલોમાં પણ રસીકરણ કરવામાં આવશે આવતીકાલની રજાને રદ કરી દેવામાં આવી છે નીતિન પટેલે ગૃહમાં મોટી જાહેરાત કરી છે રવિવારે જ રસીકરણ બંધ રહેતું હતું તે પણ હવેથી બંધ નહીં રહે તમામ પીએચસી તમામ સીએચસી સેન્ટર અને સાથે જ હોસ્પિટલોમાં પણ રસીકરણ ચાલુ રાખવામાં આવશે રસીકરણમાં એ જે એક દિવસની રજા હતી તે રજાને રદ કરી દેવામાં આવી છે ગૃહમાં રજૂઆત કરી છે વાત કરતા નીતિન પટેલે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યમાં કોરોના જે રીતે પ્રસરી રહ્યો છે તેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે અને આવનાર દિવસોમાં ખાસ કરીને આવતીકાલે પીએચસી અને સીએચસી સેન્ટર પણ ચાલુ રહેશે અને રાતના 9 વાગ્યા સુધી રસીકરણની પ્રક્રિયા જોવા મળશે તરફ અમદાવાદમાં મંદિર સુધી પહોંચ્યો છે કોરોના 6 સંતોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હાથીજણ સ્વામિનારાયણ ગુરુકુલના સંત 6 સંતો સાથે 4 કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે તમામને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે 2 દિવસ પહેલા જ લીધી હતી રસી આજે ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તો હાથીજણ સ્વામિનારાયણ સંતોના સમાચાર 6 સંતો સાથે 4 કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે તમામ લોકોને ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે 2 દિવસ પહેલા જ રસી લીધી હતી પરંતુ બંને ડોઝ લીધા બાદ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે પ્રશાસન તરફથી કે 15 દિવસનો વધુ સમય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે જરૂરી છે જ્યારે જ્યારે 2 ડોઝ લીધા બાદ પણ લોકો કાળજી નથી રાખતા અથવા તો બેદરકાર બને છે ત્યારે ત્યારે કોરોના ત્રાટકી શકે છે કુલ 65 દિવસથી 75 દિવસનો સમય લાગે છે પહેલા ડોઝ ત્યારબાદ 30 દિવસનો બીજો ડોઝ અને પછી 15 દિવસનો સમય અને ત્યારબાદ એન્ટીબોડી ડેવલપ થવા લાગે છે પરંતુ હાલમાં જે અપડેટ છે તે પ્રમાણે આજે ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા છે 2 દિવસ પહેલાં જ તેઓએ રસી લીધી હતી અને સૌથી મહત્વની વાત એ છે કે 6 સંતોના રિપોર્ટ પોઝિટિવ આવે છે તેમની સાથે જે 4 કર્મચારીઓ હતા તેઓ પણ પોઝિટિવ આવ્યા છે 4 કર્મચારીઓ સંક્રમિત થતા તમામ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે આપણે જણાવી દઈએ કે લાંબા સમયથી અનેક જગ્યાએ ધાર્મિક સ્થળો ઉપર પણ એ સુરક્ષિત રીતે તમામ લોકોને રાખવામાં આવી રહ્યા છે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાતું રહે પૂજારીઓ અને સંતોને ખાસ કરીને સામાન્ય જનતાથી દૂર રાખવામાં આવી રહ્યા છે પરંતુ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 6 સંતો અને તેમની સાથે 4 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે વડોદરામાં સાંસદને કોરોના થયો છે સાંસદ રંજનબેન ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે સાંસદ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે સોશિયલ મીડિયામાં પોસ્ટથી તેઓએ માહિતી આપી છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના પોઝિટિવ થઈ ગયા છે જેઓને હાલમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વડોદરાની જ્યારે જ્યારે વાત આવે શિવજી કી જે યાત્રા નીકળી હતી તેને લઈને અનેક વખત સવાલો ઊભા થયા હતા સાંસદથી લઈ અને ધારાસભ્યો તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને તે દરમિયાન કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી એક પૂર્વ કોર્પોરેટરનું આજે નિધન પણ થયું પરંતુ હવે જે અપડેટ છે તે પ્રમાણે સાંસદ રંજનબેન પોઝિટિવ આવ્યા છે તો વડોદરામાં ભાજપ એમએલએને કોરોના ડભોઈ એમએલએ શૈલેષ મહેતા સંક્રમિત થયા છે આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો એમએલએ હોમ ક્વોરન્ટીન થયા છે અને એમએલએ સોશિયલ મીડિયામાં કરી છે અપીલ સંપર્કમાં આવેલા લોકો ટેસ્ટ કરાવે રંજનબેન ભટ્ટ સાંસદ ખુદ ધારાસભ્ય અને ત્યારબાદ હવે વાત કરીએ પૂર્વ કોર્પોરેટર વડોદરાના ભાજપના વધુ 2 નેતા સંક્રમિત થયા જેમાં એમએલએ શૈલેષ મહેતાનો રિપોર્ટ તો પોઝિટિવ આવ્યો પરંતુ પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટી સંક્રમિત થયા બંને નેતાઓ હાલમાં હોમ ક્વોરન્ટીન થયા છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટથી જાહેરાત કરી છે અગાઉ પણ નેતાઓ થઈ ચૂક્યા જે સંક્રમિત ભાજપના 5 મહિલા કોર્પોરેટરો સંક્રમિત થયા હતા વડોદરામાં કોરોનાથી ભાજપ નેતાનું નિધન થઈ ગયું પૂર્વ કોર્પોરેટર શકુંતલા શિંદેનું નિધન થયું છે ગત ટર્મમાં વોર્ડ નંબર 18માં હતા કોર્પોરેટર ગોત્રી કોવિડ હોસ્પિટલમાં હતા સારવારમાં પરંતુ સારવાર દરમિયાન તેઓના મૃત્યુના સમાચાર તો આ તરફ વડોદરામાં કોરોનાનો કેર એ વધ્યો કે મેયર કેયુર રોકડિયા હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે ગોત્રી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી અને દર્દીઓ માટેની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી મેયરે ખુદ જઈ અને દર્દીઓની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી કારણ કે ખુદ ભાજપના જ અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે સાંસદ ધારાસભ્ય કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટરનું નિધન થયું સામાન્ય જનતાની પરિસ્થિતિ પણ વડોદરામાં પોઝિટિવને લઈને ખૂબ જ મોટા આંકડા સાથે જોવા મળી રહી છે ત્યારે ખુદ નવનિયુક્ત કેયર રોકડિયા મેયર પહોંચ્યા હતા હોસ્પિટલની મુલાકાતે અને તેઓએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી દર્દીઓ માટેની વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી પીપીઈ કિટ પહેરી વોર્ડમાં ફર્યા હતા મેયર
તો એ સમયના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જ્યારે મેયર ખુદ પહોંચી ગયા હતા. જે સામાન્ય લોકો છે તેઓને પ્રાથમિક સુવિધા કેવી રીતે મળી રહી છે, તેઓને પ્રાથમિક સુવિધામાં કોઈ કમી નથી રહેતી તેની ખુદ જાત તપાસ કરતા જોવા મળ્યા મેયર. દરેક દરેક વોર્ડમાં જઈ સમજવાનો પ્રયાસ કર્યો કે ક્યાં શેની જરૂરિયાત છે અને જે લોકોને સારવાર આપવામાં આવી રહી છે તે કેવી રીતે આપવામાં આવી રહી છે. પીપીઈ કીટ પહેરી તેમની સાથે અન્ય કર્મચારીઓ પણ જોડાયેલા હતા, જેથી તેઓને પણ સાથે રાખી જ્યાં જ્યાં બદલાવની જરૂર છે, જ્યાં જ્યાં સામાન્ય જનતાને પડતી હાલાકીની જરૂર છે તે વિશે માહિતી મેળવી શકાય અને આગળના સમયમાં વધુ સુદૃઢ રીતે કામગીરી થઈ શકે. જે રીતે શહેરની અંદર, રાજ્યમાં કે દેશમાં કોરોનાનો આ વેવ જે એક નવો ઊભો થયો છે, ત્યારે વ્યવસ્થાઓના ચેકિંગ માટે એટલે કે બેડની અવેબિલિટી શું છે, એની સાથે જે પેશન્ટ છે એમને કયા પ્રકારની વ્યવસ્થા સુવિધા મળી રહી છે, ડૉક્ટરોનો વ્યવહાર શું છે, ડૉક્ટરો અને નર્સિસ એમને દવા યોગ્ય આ સમયે આપે છે કે નહીં, અથવા તો એની સાથે જમવાનું, નાસ્તો, પાણી વ્યવસ્થા યોગ્ય સમયે મળે છે કે નહીં, સ્વચ્છતાની કેવી હાલત છે, આ તમામે તમામ વિષય લઈને આજે મેં કોરોનાની જે કોત્રી હોસ્પિટલનો કોરોના ડોમ છે ત્યાં મુલાકાત લીધી હતી.